ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ શ્રીમદભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય પ્રહલાદજી જવાબ આપવા લાગ્યા હિરણ્ય કશ્યપુ શાંતિથી સાંભળવા લાગ્યા કે પ્રહલાદજીને ગુરુજીએ શું શું શીખવ્યું છે પિતાજી વિષ્ણુ ભગવાનની ભક્તિના નવ ભેદ છે ભગવાનના ગુણ લીલા નામ આદિનું શ્રવણ તેનું કીર્તન તેના રૂપનામ આદિનું સ્મરણ તેના ચરણોની સેવા પૂજા અર્ચા વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન ભગવાનના પ્રતિ સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ જો કરવામાં આવે તો હું તેને ઉત્તમ અધ્યયન સમજું છું નવવિદ્યા ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળતી નથી પ્રહલાદને આમ પોપટની જેમ વાત કરતાં સાંભળીને હિરણ્ય કશ્યુપુને ક્રોધ ચડ્યો ગોદમાંથી ઉપાડીને ફેંકી દીધો સેવકોને હુકમ કર્યો તમે શું જુઓ છો તમે આ બાળકને મારો તે મારી નાખવાને યોગ્ય છે કે મારા શત્રુનું ભજન કરે છે આ મારો દીકરો નથી મારો શત્રુ છે દૈત્યો પ્રહલાદને મારવા લાગ્યા પ્રહલાદની દૃષ્ટિ દિવ્ય હતી કે ચારે તરફ પ્રભુને જોવે છે એક રોગમાં એવી શક્તિ છે કે જેથી આખું જગત પીળું દેખાય છે ત્યારે જ્ઞાનીને આખું જગત બ્રહ્મરૂપ દેખાય તેમાં વળી શું આશ્ચર્ય પ્રહલાદને તલવારમાં શ્રી કૃષ્ણ દેખાય તલવાર જેના હાથમાં છે તેમાં પણ શ્રી કૃષ્ણ દેખાય રાક્ષસો મારવા આવે છે પણ પ્રહલાદના જપ તો ચાલુ છે સંસારના સુંદર પદાર્થો રહેવાના પણ સર્વને ભગવત ભાવથી જોવાના છે જગતના કામ કરતાં ઈશ્વરનું અનુસંધાન રાખવું જોઈએ બાળકને બદલે બાળકૃષ્ણનું અનુસંધાન રાખીએ તો કનૈયા પાછળ લક્ષ્મી પણ આવે લૌકિક નામરૂપમાં મન ફસાય તે આ શક્તિ છે પરંતુ તે જ મન શ્રી કૃષ્ણના રૂપમાં ફસાય તો તે ભક્તિ છે લૌકિક રૂપમાં ફસાયેલું મન શ્રી કૃષ્ણના રૂપમાં ફસાય તો જ મુક્તિ છે અને તો જ ઉદ્ધાર થાય છે સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફળતી નથી સંસારના વિષયોમાં પ્રેમ એ આસક્તિ ભગવાન તરફ પ્રેમ એ ભક્તિ સંસારાસક્તિ બાધક છે તે બંધન કરે છે શક્તિ બંધનમાંથી મુક્ત કરે છે તે મુક્તિ અપાવે છે અહીં સુખદેવજી ભાગવતના વાંચનમાં સૌને સાવધાન કરે છે અને કહે છે રાજન આંખમાં કામને ન રાખવી અને મનમાં સ્વાર્થ ન રાખવો સમતા રાખી જગતને જોવાનું આંખ બગડેલી હશે તો જગત બગડેલું લાગશે આ જગતમાં કાંઈ ખરાબ નથી પણ આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કાંઈ સારું પણ નથી મહાપુરુષો જગતનો વિચાર કરતા નથી જ્ઞાની મહાપુરુષોને જગતમાં કોઈ ખરાબ દેખાતું નથી મહાપુરુષો જગતનો વિચાર કરતા નથી સંસારમાં પ્રીતિ થાય તો ભક્તિ થતી નથી પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થાય તો ભક્તિ થાય છે અને ભક્તિ હોય તો મુક્તિ શક્ય છે બે જણા બજારમાં ફૂલ લેવા ગયા છે એક ભગવાનની પૂજા માટે ફૂલ લેવા ગયો છે બજારમાં ગયો કે તેની ભક્તિ છે બીજો પત્નીના કહેવાતી પત્ની માટે ફૂલની વહેણી લેવા બજારમાં ગયો છે આ બીજાની છે તે આસક્તિ છે એકની ભક્તિ બીજાની આસક્તિ એકને પરમાત્માને શણગારવાની ભાવના છે ઠાકોરજીના માટે આવ્યો છે તેથી તે ભક્તિ છે અને બીજાને લાડીને શણગારવાની આ છે એ સંસાર વિલાસની આસક્તિ છે બે વ્યક્તિઓની ક્રિયા એક જ છે છતાં એકની આસક્તિ છે તો બીજાની ભક્તિ છે હરિ ઓમ Thank you